રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકોરજી જલારામજી દિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુજી, બિલકુલ મોજમાં જ રહેવાનું છે. વાયકા છે 10:05 અને જસ્ટ હજી આપણે ઇન્ટ્રો કરીએ છીએ. કારણ કે ગઈકાલ રાતે મોડા સુધી બેઠા હતા તો મોડા સુધી નિંદર આવતી રહી એમ ગુતાર્યા, એટલે મોડું ઉઠવાનું છે. પણ કંઈ વાંધો નહીં, એક જણાને ચા પાણી નાસ્તો ને બધું પતી ગયું છે, આપણે ખાલી ચા પીવાનો બાકી છે. અને બીજી એક મહત્વની વાત મારે તમારા લોકો સાથે એ કરવાની છે, તમે લોકો યાર બધા વિડીયોઝ તો જોવો છો પણ લાઈક અને કમેન્ટ નથી કરતા. હારવાર લાઈક અને કમેન્ટ પણ કરતા જાઓ ને, કારણ કે વિડીયોઝના વ્યૂ જોઈએ તો 12,000, 15,000, 17,000 ને એમ હોય છે. અને લાઈકની સંખ્યા અને કમેન્ટની સંખ્યા, લાઈકની સંખ્યા 1000ની અંદર હોય અને કમેન્ટની સંખ્યા 100ની અંદર હોય છે. તો મારા બાપુલી આવું હું કામ કરું છું, વિડીયો જોવો છો તો એક સાથે સાથે લાઈક પણ કરો અને કમેન્ટ પણ કરી દો. હે વાલી, સાચી વાત કે નહીં? એકદમ સાચી વાત કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજ સવાર થોડીક મોડી પડી કેમ કે રાતે જમાઈ દીધી. મેં કહી દીધું તું બેહી ગયા તો જો આપણે નાસ્તા પાણી થઈ ગયા, દવાઈ પી લઈને સાબજીને ચા પીવાની બાકી છે, ચા પાણી પી લઈએ પછી મળતા રહીએ આગળ. બાકી પેલું અથાણું કર્યું તેમાં થોડોક બોરો વધ્યો હતો તો મમ્મીના કે નેન હાટું કટકી કરાવી નાખી, ધવલ હાટું મમ્મી હાટું. મેં કીધું થોડોક કટ આજે તાજું કટકી વાળું કરી દઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નો વધ્યું અથાણું? અથાણું તો વિસારવું પડશે. અથાણું તો હાઈ દુ પણ થેપલા તૈન તણા સુધી ખાધા એટલે નો હોય. અને તમે લોકો ફેસબુક માં કમેન્ટ કરીને કહે છે કે ભાઈ વાસી ખાવાનું ટાળો, તો હા હું પણ એ જ કહું છું. પણ માને કોણ? કારણ કે માનવું હોય તો એનો ભાવ અત્યારે વધી ગયો છે, સમજી કે તમે? હે, એટલે વાલી એ તો નથી ખાતી અમારે. પણ હવે અહીંયા પાછળ અમારે મમ્મીને એ નથી, ના પાડી થતાંય તો એ ખાઈએ રાખે છે. પણ બીજું તો શું કરું. અને હજી અહીંયા અમે જેટલા સાંજે જાયકા હતા ને એમાંથી અમારું બે ઘરના દરવાજા ખુલ્યા, એટલે 2000 જાયકા છે ને. હજી એક ઘર આપણું બાકી છે, એ લગભગ હજી આરામમાં છે. એમાં 3માંથી 1 જણ રહેતી કહેવાય છે અને 2 જણ હજી ઉતા છે. પણ કાંઈ વાંધો નહીં, હવે ચા પાણી નાસ્તો ને આપણે પતાવી લઈએ અને પછી આગળ આગળ જીતું એમ મળતા રહેશું. અને હા, સાથે સાથે સુ વિચાર જ્ઞાનની વાતો પણ કરતા રહેશું. આજે ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે ને હવે જવાનું છે આપણે આ બધું રિપેરિંગ કરાવવા માટે. કારણ કે આજે છે રવિવારનો દિવસ, રજાનો દિવસ. રજાનો દિવસ હોય એટલે ઘરના નાના મોટા કામ કરવાનો દિવસ. એટલે હાલો આપણે જતા આવીએ ગામમાં. બીજું તો હું ચકરિયું બદલાવાની છે મિક્સરની. કારણ કે અગાસી જયારે આપણે વરાળીયાનો પ્રોગ્રામ કર્યો હતો ને ત્યારનું મિક્સર બેઠું હોય, પછી આજુબાજુ વાળાનો ને એવી રીતના ઉપયોગ કરતા, આમ કહીએ તો મુહૂર્ત ન આવતું રિપેરમાં લઈ જવાનું. તો આજ ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે. હવે તો કીધું હાલો ચકરી બકરી નખાવતા આવીએ અને મિક્સરને રેડી કરતા આવીએ. જો દુકાનો ખુલ્લી હોય તો, લગભગ તો બપોર સુધી ખુલ્લી જ હોય, પછી ખબર નહીં. આજે રવિવાર છે એટલે આપણે જે કુર્તી મગાવી હતી એમાંથી એક રિટર્ન કરી હતી, તો રિટર્નવાળી કુર્તી પાછી આવી છે બીજી, એટલે કલર પણ ચેન્જ કરી નાખ્યો. તો હવે જોઈએ આમનું કાપડ કેવું છે આપણે, બરોબર ને? દેખાય તો મસ્ત છે. અને આનું હવે હાથમાં આવી ગયું છે કપડું. ના આ તો સારું છે. અને રંગબેરંગી કલરફુલ વાળી છે ભાઈ, કંઈ ઘટે નહીં એવું તમારી કમેન્ટ કરીને તો કહેવાનું છે કે કેવી છે, બરાબર ને? એકદમ બરાબર. આ જાત પહેરવાનું થઈ લાલ. આ બસ હો, હવે પાસી ઓળો. પાસી ઓળો પહેરવાનું નહીં 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 નહીં. પહેલાં આને પાણીમાં પલાળવી પડે. એવું જ હોય આ બધા કેસે. જો આ કડક થઈ જાય પલાળીને ને ધોઈને. વાયકા છે અત્યારે 11:30 અને બસ રસોઈની તૈયારીઓ થવા માંડી છે. રસોઈમાં છે આજે મસ્ત મજાનું ગવારનું શાક અને સાથે લસણની ચટણી. વઘાર કરવાના છે આપણે વાલી. કાં વાલી? યસ. કારણ કે ગવારને બાફી અને પછી અમે લોકો શાક બનાવીએ છીએ. ઘણા લોકો ડાયરેક્ટ એમને તોડવી લેતા હોય છે, એ રીતે પસંદ નથી આવતું. ગવારને બાફી અને પછી એમનું વઘાર કરવાનું, તો એ શાક એકદમ ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે. તો જો પેલા લસણ ની ચટણી એડ કરી દેવાની છે, જીરું ને હિંગ નાખી છે. ઓકે. અને પછી લસણ ની ચટણી નાખી અને પછી આ ગવાર નાખી દેવાનું છે બાફેલો એવું. અને પછી દાદા રસોડાના એ જ ઉજવલ આપણા જે મસાલા હોય છે બધા મસાલા એડ કરવાના. અને હારવાર હવે આ બેકગ્રાઉન્ડમાં તમને નોઈઝ આવતો જ હશે. સવારનું ચાલુ થયું છે પણ હવે અમે કંટાળી ગયા છે, ક્યારે બંધ થાય. પણ હજી તો જાજુ કામ બાકી છે. જો અહીંયા પાલક ને બધું બાંધેલું છે,
ટાટકાડું ને એવું બધું કામ બાકી છે, ક્યારે શું થશે એનું ખબર નહીં. અને હારો હાર હવે વિડીયો એડિટિંગ અને થંબનેલનું પણ કામ ચાલુ છે. હવે કંઈ મગજમાં વિચાર નથી આવતો કે શું કરવું ને શું ના કરવું. જોઈએ છીએ હવે આગળ ભોજન પાણી કંઈક પેટમાં પડી જાય પછી કંઈ મગજનું તાળું ખુલે છે કે નહીં. બપોર ટાણું થઈ ગયું છે અને વાગ્યો છે 1:10. બસ ભોજન પાણી ગ્રહણ કરી લઈએ હવે. અને આપણે ગયા હતા ઓલું મિક્સર રિપેર કરાવવા માટે, તો રિપેર થઈને આવી ગયું. તો હવે એનું એક કામ છે કરવાનું, આપણે જે પેલી ચીકુની સ્લાઈસ સૂચવી હતી ને હવે એમનો પાવડર કરવાનું છે અને પછી એમને સ્ટોર કરીને મૂકી દેવાનું છે. તો હવે કીધું એ બપોર પછીનું રાખીએ કાર્યક્રમ આપણો. આપણે અત્યારે ગવારનું શાક અને શું છે રોટલી. વાયગા છે અત્યારે 3:30 અને નીંદર એવી મસ્ત મજાની આવતી હતી કે એની વાત જવા દો. કારણ કે બપોરે ભરપેટ ભોજન જમી લીધું હતું ને તે હવા ઘેર ન ચડતું હતું. પણ હવે વાલીને નીંદર નહોતી આવતી હતી કે ઉઠો. તો 3 વાગ્યા ઉઠાડતી હતી. હવે ઉઠીને નાહી ધોઈને પાછા આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે એ કરવાનું છે જે મિક્સર લઈ આવ્યા હતા એમનું કામ. કારણ કે ચીકુની સ્લાઈસનો પાવડર કરવાનો છે, પછી આમચૂર પાવડર પણ બનાવવાનો છે અને સાથે સાથે બીજો છાશનો મસાલો છે એમાં વધઘટ થોડીક કરવાની છે તો એ પણ કરવાનું. તો પહેલાં કીધું ચા પાણીને એ બધું પી લઈએ અને પછી આપણે એ કામમાં લાગી જઈએ. તો હાલો, તમારે કોઈને ચા પાણી પીવો હોય તો આવી જાઓ, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. ભાઈ 3:30 છે અને ચાનું ટાણું છે એટલે તમને બધા લોકોને કહું કે પાવડર થયો છે આપણો આ ચીકુનો. ચલો ફાઇનલી ચા પાણી બધી થઈ ગયા. સાબજીએ તમને બતાવ્યું કે ચા પાણીનો નાસ્તો બધાય થઈ ગયું અને એ મમ્મીને ધવલ બે સુઈ ગયા હતા અને આપણે એકલા જાગતા હતા કેમ કે આપણે આજ નીંદર આવતી નહોતી અને ભૂખ લઈ ગઈ હતી. પછી મમ્મીને કીધું કે ચા બનાવો ને ત્યારે મને રોટલી કરતી હતો, હું ચા ને રોટલી ખાવી લઉં. બસ મમ્મી બહુ નહીં તે જાડુ રાખી દેજો, ન કરતું બહુ જાડુ થાય અને કાં ચાળો તો પછી આમ એ આગળ નાખી દઈએ અલગ કાઢના કોલા પગલામાં. અને ચીકુ દળવા વળગાડી દીધા છે સાબજીને, તો એ ચીકુ દળે છે અને મમ્મીને વળગાડ્યા છે ચાળવા માટે, તો એ ચાળે છે. ને અહીંયા આપણે જિજ્ઞાસ દાદાની કથા ચાલુ કરી દીધી છે કેમ કે આજે શું છે સાબજી? મિક્ચર નો પોકેરો પછી આમાં કઈ સાંભળવા દે નહી એટલા માટે જો અહિયાં ચાલુ થઈ ગયું. પણ હજી વાર છે ત્યાં સુધી આપણું કામ આટો પછી આરામથી ચીકુ દળી અને નવો પાવડર બનાવવાનો છે. એટલે સેજા ઓવર જીકર કરો છે ને એટલે ચાળી નાખો અને ફરી પાછો ધવલ એમને દળશે નાના પવાલામાં, પછી ફાઇનલી પૂરું થઈ જશે. હા ચલો, કે દિવસની વાત હતી આપણે ચીકુનો પાવડર પીસવાની, પણ વારું નહોતું આવતું, મિક્સર બંધ હતું ને એટલે આટલો પાવડર થયો આપણો ચીકુનો. કેટલા ચીકુ હતા ને કે દિવસને રાખ્યા હતા, કિલ્લા એકની બેગ છે એ અડધી ભરાણી એટલે 1.5 કિલા જેટલો પાવડર થયો, વજનમાં એટલો જ છે. પણ હેલું ન પડે, પણ પાછું જ્યારે જે ચીકુ શેક કરીએ કે પછી આમચૂર ને ચીકુનો બેનો પાવડર કરીએ ત્યારે પાછું હેલું પડે. તો એવું કંઈક છે. હવે એ દળાઈ ગયું અને હવે વારો છે બ્રેડનો, જે આપણે શું કહી દીધી એમનો કટલેસ બનાવવા માટે. અને અહીંયા આમચૂર દળ્યું છે થોડુંક, જો પેલું થાય તો. એટલે આમચૂર તો મમ્મીએ ક્યાં રાખ્યું ખબર નહીં, આ રહ્યું કાથરોટમાં છે ને એટલું. કેમ કે કેરી તો તમને ખબર છે પહેલી વાર જે આપણે કઈ પીધી ને એ વાળી જતી એટલે એ જ સુકાવી દીધું, એટલે એમાં કઈ ચાર્જ બધું હતું નહીં. હવે અમારે છે ને બાજુવાળા ખરીદી કરીને લઈ આવીને આપી ગયા છે અમને. આ છે આપણે અડદના પાપડ અને આ છે આપણી ઓલી ઘઉંની, તે બજારમાં નથી મળતી પેલી ઓલી દૂધમાં નાખીને કઈ પાન ને બધું એ નથી. તો કઈ છે આ ઘઉંની ઓહાવાની છે, ઓહાવાની છે એવું કે આપને ખબર. આપણો રસોડાનો વિષય નથી એટલે આપણે ખબર ન હોય ને પોણા છો ત્યાં જ ને. અહીંયા અમારે કથા હજી અખંડ ચાલે છે. આજે છે કૃષ્ણ રુક્ષ્મણીજીના વિવાહ. તો વિવાહમાં જાનમાં જવાનું છે કે માંડવા પક્ષ તરફથી છે? આપણે માંડવા પક્ષ તરફથી. ઓકે, આમ જો આ તલ્લીન થઈ ગયા જોઈ લો આમ. હે, મજા જ આવે મમ્મીને. તો બાકી મસ્ત મજાના પાપડ આજે મને લાગે કે ટ્રાય કરી લઈએ. ફ્રીજમાં રાખવાનું એ તારી એવો હમણાં કે રોટલી ને અડદના પાપડ. કોણ તારે? ભગવાન શ્રી કૃષ્ણ આમ પણ હમણાં માધવપુર માં ટૂંક સમયમાં ચાલુ જ થશે રુક્ષ્મણી વિવાહ.
17 તારીખ થી 21 તારીખ સુધી છે અને જોઈ લો જાન માં કેવું માનુ મેરા મનાયું છે અને મમ્મી અહીંયા બેઠા બેઠા જાન માં પહોંચી ગયા છે કેમ મમ્મી અત્યારે આલે છે પોખણા ની વિધિ સામૈયા થઈ છે સામૈયા વાયકાથી અત્યારે 7:15 ને રુક્ષ્મણી વિવાહ ચાલુ છે આપણે જીગ્નેશ દાદાની કથામાં તો બસ હવે મારો વરમાળા હું કહેવાય વરમાળા વરમાળા હમણાં થોડીક ક્ષણોમાં થશે એટલે તમારા લોકો સાથે હું શેર કરીશ બાકી તો જો આવું છે અત્યારે તો હા આવી વરમાળાનો સમય ભાઈ ભાઈ જમાવટ છે હો કથામાં મજા જ આવે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન એવું છે કન્યા હાર પહેરાવા જાય છે કઈ વાંધો નહીં ચાલો તો હવે ચાલો ટાઈમ થઈ ગયો એટલે આરતી નો સમય પણ થઈ ગયો તો આપણે દીવાબત્તી ને એ બધું કરી લઈએ અને પછી મળીએ પાછા આપણે આગળ કૃષ્ણ રુક્ષ્મણીજી ના વિવાહ ત્યાં તો કઈ મીઠાઈ તો બનવી જોઈએ ને ઘરમાં તો ચલો આજે આપણે બનાવી જ નાખી છે અહીં ઓલા ઘઉં ના લોટ ની સેવ એટલે કે જે આપણે લઈ આવ્યા હતા એ જ બરોબર ને બાકી છે બટાકા પૌવા મસ્ત મજાના તો આવું આપણું સાંજનું ભોજન છે તમારા લોકોએ કરવાની ઈચ્છા હોય તો આવી શકો છો બિનદાસ્ત